કોરોનાની મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓને હાલ માસ પ્રમોશન અપાયા છે તે ધોરણ 12 સાયન્સનું શનિવારે પરિણામ આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી 100% પરિણામ આવ્યું છે. રાજ્યભરમાં હાલ A1 ગ્રેડમાં 3245માંથી 546 વિદ્યાર્થીઓ સુરતના ઝડકી જવાબ આપ્યા છે, જેમાંથી સુરતના વિદ્યાર્થીઓ ફરી બાજી મારવામાં સફળ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી. ધોરણ 12 સાયન્સમાં 1,07,264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરાયું છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100% પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15,284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. તો સુરતના વિદ્યાર્થીએ ધોરણ 12 સાયન્સમાં પણ બાજી મારી હતી. A1 ગ્રેડમાં 3245માંથી 546 વિદ્યાર્થીઓ સુરતના ઝડકી જવા પામ્યા હતા. આખા રાજ્યમાં સુરતનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. તો A2 ગ્રેડમાં એટલું ફરીથી આખા રાજ્યમાં સુરતનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. તો A2 ગ્રેડમાં 2547 વિદ્યાર્થીઓ હાલ ઉત્તીર્ણ થયા છે. સુરતમાં 13,733 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે E2 ગ્રેડમાં આખા રાજ્યમાં 4 અને સુરતમાં માત્ર 1 જ વિદ્યાર્થી નોંધવા પામ્યો હતો. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું સર 137 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સુરતના 546 A1 ગ્રેડમાંથી 137 વિદ્યાર્થીઓ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે. ખૂબ જ ખુશીની વાત છે. અને કોરોનાના કપરા સમયની અંદર પણ વિદ્યાર્થીઓએ ઘરે બેસીને ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી થોડા સમય માટેના ઓફલાઈનનો ચાન્સ મળ્યો હતો, તેના માધ્યમથી ખૂબ સારી મહેનત કરી છે અને વિદ્યાર્થીઓ સારી મહેનતને અંતે સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ વખતે આમ જોવા જઈએ તો બોર્ડના રિઝલ્ટનું ઇમ્પોર્ટન્સ પ્રમાણમાં ઓછું રહ્યું છે, કેમ કે મેડિકલની અંદર નીટના બેઝ એડમિશન થવાના છે અને એન્જિનિયરિંગ માટે બોર્ડના રિઝલ્ટની સાથે ગુજકેટનું રિઝલ્ટ ગણાવવાનું છે અને ગુજકેટની એક્ઝામ નજીકના 6 ઓગસ્ટ આસપાસ લેવાવાની છે. તો એના રિઝલ્ટના આધારે એડમિશન પ્રોસેસ થવાની હોવાને કારણે આ રિઝલ્ટનું જોઈએ એટલું મહત્ત્વ રહેતું નથી. મારું નામ સુતરિયા દેવ છે. મારે 600માંથી 591 માર્ક આવ્યા છે અને 99.97% આવ્યા છે. આખું વર્ષ દરમિયાન અમે ખૂબ મહેનત કરી હતી 12th બોર્ડ માટે અને ખૂબ જ સારું પરિણામ લાવી શકે એવી અમારી ઈચ્છા હતી, પરંતુ બોર્ડની એક્ઝામ કેન્સલ થઈ, તેના કારણે જે જોતું હતું એવું પરિણામ લાવી ન શક્યા અને બીજા જે લોકો હોય જે એમ તેમ ચોરી કરીને માર્ક્સ લાવતા એ લોકોને વધારે પરિણામ આવી શકે છે. તેના કારણે થોડું માસ પ્રમોશનના કારણે તકલીફ પડી શકે, કેમ કે જે સાચું પરિણામ આવવું જોઈએ તો ઓફલાઈન એક્ઝામ લે તો જ તે આપણને આવી શકે છે, કેમ કે જે બીજા લોકો હોય તે ચોરી કરીને પણ માર્ક્સ લાવી શકે છે તો એ થોડુંક તકલીફ પડી શકે. ધોરણ 10 બાદ ધોરણ 12 સાયન્સમાં પણ સુરતના વિદ્યાર્થીઓ રાજ્યભરમાં બાજી મારી છે, જેને લઈને વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે શાળા સંચાલકો અને વાલીઓમાં પણ ખુશી જોવા મળી હતી. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ફેડ્યુસ.